नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने आज आप धोरण आठ नू इंग्लिश विषयनु सामयिक मूल्यांकन कसोटी पेपर 100% संपूर्ण और सचोट माहिती साथे मेळवीशुं। एनी पहला विद्यार्थी मित्रों, हजू सुधी तमे आ चेनल ने सब्सक्राइब न करी होय तो अत्यारे सब्सक्राइब करी नाखो के जेथी करीने आवनारा नवा वीडियो आपने अपडेट थता रहे। तो विद्यार्थी मित्रों, चालू करी आजना पेपरनु सोल्यूशन। तमे तैयार छो ने? विद्यार्थी मित्रों, आपणो आ जे पेपर छे ए 50 मार्क्सनो रहेशे, जेमां 2 कलाकनो समय रहेशे। एमां पहेलो प्रश्न आपणे जोईए विद्यार्थी मित्रों। तो पहेला आपेलुं छे कि नीचे आपेला शब्दोमांथी रेमिंग वर्ड्स आपो, जे सामानार्थ शब्द आपणे शोधवाना छे। तो अहीं आपेला ए प्रमाणे किंग तो सिंग, बेड तो शेड, ड्रो ड्रो तो क्रो, टेल्क वॉल्क अने बेल तो टेल। आम 5 मार्क्सनी अंदर 5 खालियाओ छे आपणे लखवानी रहेशे। ने पछी क्वेश्चन नंबर 2, कौंसमां आपेला शब्दनो उपयोग करी प्रश्न बनावो। तो अहीं जे हु आपेलो छे तो एनो आपणे उपयोग करी अने आवी रीते शब्द वाक्य छे ए बनावीशुं, बराबर छे? प्रश्नार्थ वाक्यो तो अहीं जे लखेला छे ए प्रमाणे तमे विद्यार्थी मित्रों लखी शको छो, जे 5 मार्क्सनी अंदर हशे। एना पछीनो प्रश्न आपणे जोईए, क्वेश्चन नंबर 3, कौंसमां आपेला शब्द वडे નીચેનો સંવાદ પૂરો કરો। અહીંયા કૌંસની અંદર વાક્ય આપેલા છે, કૌંસની અંદર સોરી શબ્દો આપેલા છે અને એ શબ્દોનો આપણે ઉપયોગ કરી અને એના ખાલી જગ્યાઓ પૂરવાની છે, જે 5 માર્ક્સની અંદર છે। તો પહેલી ખાલી જગ્યામાં આવશે ગુડ મોર્નિંગ, બીજી ખાલી જગ્યામાં હાઉ આર યુ, ત્રીજી ખાલી જગ્યામાં ગોઈંગ, ચોથીમાં ટુ ધ માર્કેટ અને પાંચમીની અંદર શ્યોર। એના પછીનો ક્વેશ્ચન નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 5 માર્ક્સની અંદર છે। યોગ્ય શબ્દ છે પસંદ કરવાનો છે, જેમાં પહેલું આવશે સ્મોલર, બીજું ફાસ્ટર, ત્રીજાની અંદર ધેન, ચોથાની અંદર ટોલર અને પાંચમા અંદર લાર્જેસ્ટ, બરાબર? આવી રીતે છે। અને એના પછી ક્વેશ્ચન નંબર 5 છે કે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો, જે 5 માર્ક્સની અંદર છે। તો આ ફકરો છે તમારે શાંતિથી વાંચી જવાનું છે અને એના ઉપરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। જો અહીંયા આપેલા છે પ્રશ્નો, એની સામે આપણે જવાબ લખેલા જ છે, આ રીતે તમે છે લખી શકો છો દરેકના આન્સરથી, અને એના દરેકના એક એક માર્ક્સ એટલે 5 માર્ક્સ રહેશે 5 પ્રશ્નોના। એના પછી ક્વેશ્ચન નંબર 6, નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। અહીંયા જે શબ્દો આપેલા છે એમાંથી આપણે વાક્યો બનાવવાના રહેશે। તો અહીંયા જો બનાવેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો, 5 વાક્યો બનાવવાના છે અને દરેકનો એક જવાબ 1 માર્ક્સ છે, એટલે કે 5 વાક્યોના 5 માર્ક્સ રહેશે। એના પછી ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો ખૂટતા અક્ષરો મૂકી શબ્દ પૂર્ણ કરો। તો પહેલાની અંદર ગાર્ડન બનશે એટલે ખાલી જગ્યા અંદર એ અને ડી આવશે, બીજાની અંદર ફાધર એટલે પહેલામાં આવશે એ અને બીજીમાં આવશે ઈ, એફ ટી એ જી આર, ત્રીજું એની અંદર થશેનો શબ્દ થશે ફ્રેન્ડ, તો એની ખાલી જગ્યા 2 છે એમાં એફ આર આઈ ઈ એન ડી એટલે આર અને એન આવશે, ચોથાની અંદર સ્કૂલ, જે શબ્દ પૂર્ણ કરવા માટે ડબલ ઓ મૂકવો પડશે, એસ સી એચ ડબલ ઓ એલ, 5 ચિલ્ડ્રન, સી એચ આઈ એલ ડી આર ઈ એન એટલે આઈ અને ઈ 2 આવશે, બરાબર? એટલે 5 ખાલી જગ્યાઓની અંદર 5 માર્ક્સ રહેશે। એના પછી ક્વેશ્ચન નંબર 8, તમારા મિત્રોને કોરોના કાળમાં જાગૃત રહેવા માટેનો પત્ર અંગ્રેજીમાં લખો, જે આપણે આ પેપર પૂરું થાય એટલે છેલ્લે તમને પત્ર આપેલો છે પ્રમાણે તમે લખી નાખો, જે 5 માર્ક્સની અંદર રહેશે। એના પછી ક્વેશ્ચન નંબર 9, આપેલા વિઝિટિંગ કાર્ડ પરથી પ્રશ્નોના જવાબ લખો। અહીંયા વિઝિટિંગ કાર્ડ બતાવેલું છે, એના ઉપરથી આપણે 5 પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખીશું, દરેકનો 1 માર્ક છે, કુલ 5 માર્ક્સની અંદર છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું છે એ પ્રમાણે તમે એના જવાબો છે એ લખી શકો છો, બરાબર? પ્રશ્નની સામે લખેલા જ છે ઓલરેડી। એના પછી ક્વેશ્ચન નંબર 10, નીચે આપેલા પોઈન્ટ્સના આધારે માય બાયસિકલ વિશે 8-10 વાક્યોનો ફકરો લખો। અહીંયા જો આપેલા છે કલર્સ, સીટ, હેન્ડલ, બેલ, વ્હીલ, બર્થડે, ગિફ્ટ, બરાબર? આવી રીતે જે શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના રહેશે। તો અહીંયા આપેલા જો આની નીચે 8-8 વાક્યો લખેલા જ છે, બરાબર? આ પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।